નમસ્કાર, પાંચ વાગ્યાના બુલેટિનમાં આપનું સ્વાગત છે. સમાચારોની સાથે હું છું ચિત્રા. વાત કરીશું મહા વાવાઝોડાની મહા તૈયારી વિશે. જી હા, 7મી તારીખે મહા વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તેને લઈને તે પહેલાથી જ પ્રશાસન એલર્ટ ઉપર છે. આપણે જણાવી દઈએ કે બંગાળની ખાડીમાંથી પણ એક રીતે લો પ્રેશરની સિસ્ટમ એક્ટિવ થઈ છે, તો બીજી તરફ અરબી સમુદ્રમાં જે મહા વાવાઝોડું અત્યારે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેના ઉપર પણ સૌ કોઈની નજર છે. પરંતુ તે બાદ હવે બુલબુલ પણ એક રીતે બંગાળની ખાડીમાં એક્ટિવ થયું છે. મોન્સૂન પછીનું પહેલું ચક્રવાત મહાબાદ બુલબુલની એક રીતે કહી શકાય કે અત્યારે વકી પણ થઈ રહી છે. આપણે જણાવી દઈએ કે મહાને લઈને તો એક રીતે તંત્ર તૈયાર જ છે, પરંતુ હવે બુલબુલ નામનું જે સાયક્લોન છે તેનું પણ સંકટ અહીં તોડાઈ રહ્યું છે. ખાસ આપણે જણાવી દઈએ કે આ બંને જે મહા અને બુલબુલ છે તેની તસવીરો આપને બતાવી રહ્યા છીએ. ભારતમાં બે બાજુ વાવાઝોડાનો ખતરો છે. એક તરફ આપ જોઈ શકો છો મહા વાવાઝોડું છે, મહા વાવાઝોડું જે ગુજરાતનો સમગ્ર અરબી સમુદ્રનો વિસ્તાર છે ત્યાં જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં બુલબુલ જે છે તે એક્ટિવ થયું છે, એટલે કે બંને જે દરિયાના વિસ્તારો છે ત્યાં પૂર્વ ભારતમાં અત્યારે મહાસંકટ એક રીતે જોવા મળી રહ્યું છે. તો પશ્ચિમમાં પણ એક રીતે મહાનું મહાસંકટ તોડાઈ રહ્યું છે. બંને તરફ આપ જોઈ શકો છો તે રીતે. ખાસ તો આપને જણાવી દઈએ કે જે બુલબુલની તસવીર આપ જોઈ શકો છો, ઓરિસ્સા પશ્ચિમ બંગાળમાં બુલબુલનો ખતરો સેવાઈ રહ્યો છે. આ સાથે બીજી તરફ મહાને લઈને ગુજરાતમાં પણ ખતરો છે. બુલબુલ હજુ દૂર છે, પરંતુ કહેર ચોક્કસથી તે મચાવી શકે છે. ખાસ આપને જણાવી દઈએ કે લગભગ કહી શકાય કે અત્યારે બંને બાજુ દેશમાં એક રીતે સંકટ ચોક્કસથી સાયક્લોનનું જોવા મળી રહ્યું છે. આપણે જણાવી દઈએ કે અરબી સમુદ્રમાં જે સાયક્લોન સર્જાયું છે મહા વાવાઝોડું તે ગુજરાત તરફ હવે ફંટાઈ રહ્યું છે. વાવાઝોડાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર, દક્ષિણ તેમજ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હાલ આ વાવાઝોડું 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. મહા વાવાઝોડું પોરબંદરથી 650 કિલોમીટર દૂર છે અને 7મી નવેમ્બર 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દીવ પોરબંદરની વચ્ચે ગુજરાતમાં ટકરાશે. 7મી નવેમ્બરે રાજકોટ, અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, સુરત, ભરૂચ, વલસાડ, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જોકે 8મી નવેમ્બર સુધીમાં વાવાઝોડું નબળું પડી જશે. તો આ મહા વાવાઝોડું હવે ગુજરાત તરફ વળ્યું છે. બીચ મે અર્લી આવર્સ ઓફ 7th કો ક્રોસ કરેગા એઝ અ સાયક્લોનિક સ્ટોર્મ અને ઉસ સમય જો વિન્ડ જો ચલેગા અરાઉન્ડ 70-80 કિલોમીટર પર આવર જો ગસ્ટિંગ મે 90 કિલોમીટર પર આવર તક જા સકતા હે. હમ એક્સપેક્ટ કર રહે હે કે 6th એન્ડ 7th કો મેઇનલી 6th કો મેઇનલી જો ડિસ્ટ્રિક્ટ્સ ઓફ સૌરાષ્ટ્ર હે ઉસમે બારિશ હોગા. स्कैटर्ड प्लेसेस में हैवी टू वेरी हैवी रेनफॉल होगा. सिस्टम जैसे ही 7th को गुजरात रीजन के ऊपर जाएगा सौराष्ट्र के ऊपर से रेनफॉल कम हो जाएगा. जो डिस्ट्रिक्ट में बताता हूँ जिसमें हम एट ए फ्यू प्लेसेस में हैवी टू वेरी हैवी रेनफॉल एक्सपेक्ट कर रहे हैं वो है जूनागढ़ 6th को. जूनागढ़, गिर सोमनाथ, अमरेली, भावनगर, सूरत, भरूच, आनंद, अहमदाबाद, बोटाद, राजकोट, ठीक है. एंड 7th को जैसे कि 7th गुजरात रीजन के ऊपर आ जाएगा सिस्टम तो સૌરાષ્ટ્રમાં રેનફોલ કાફી કમ હો જાયેગા. તો આપણે જણાવી દઈએ કે ગુજરાત આવતા સુધીમાં આ મહા વાવાઝોડું નબળું પડે તેવી શક્યતા છે. 7મી નવેમ્બરે સવારે ગુજરાતના કાંઠે આ વાવાઝોડું ટકરાશે, જે પહેલા રાજ્યભરમાં 6 નવેમ્બરે ભારે વરસાદની આગાહી રાજ્યભરમાં કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. તો 7મી તારીખે ભરૂચ, વડોદરા, આણંદ અને સુરતમાં વરસાદની શક્યતાઓ સેવામાં આવી રહી છે. પવનની ગતિ 70-80 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને આ સાથે જે એલર્ટ કરવામાં આવ્યું છે તે અનુસાર 8મી તારીખ સુધીમાં વધુ નબળું પડશે વાવાઝોડું. પરંતુ જે રીતે 7મી તારીખે તેનો લેન્ડફોલ એટલે કે લેન્ડ હિટ થવાની છે તેને જોતા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.